कथा श्रवण करी रहेला बधाज भक्तजनों हृदय में विराजमान भगवान श्री हरिना चरणों में वंदन करी जय स्वामीनारायण जय श्री राम जय श्री कृष्ण। इंद्रिया राम मटिया समय थई गया आत्म राम ब्रह्म विद्या भणी भेटिया सहजानंद सुख धाम रोक्यो केनो गई काले कहूं तो एम वैज्ञानिकों पोताना विषय ने बहु वफादार हो वेदों में इन्फिनिटी अंगे सरस मंत्र छे अद्भुत मंत्र छे जी लो ओम पूर्णमिदं पूर्णमदः पूर्णमदः पूर्णात् पूर्णात् पूर्णम् पूर्णम् अवशिष्यते अवशिष्यते पूर्णस्य पूर्णस्य पूर्णमादाय पूर्णमादाय मारे बोलवामां भूल थई रही छे पूर्णस्य पूर्णस्य पूर्णमादाय पूर्णमादाय पूर्णम् पूर्णम् एवावशिष्यते एवावशिष्यते ओम पूर्णमिदं पूर्णमदः पूर्णमदः पूर्णात् पूर्णम् उदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमेवावशिष्यते समस्त जगत रिलेटिविटी थी चाली रही है रिलेटिविटी थी तमे जे कई बात करो ये कोई ना संदर्भ में करो छो रिलेटिव छे कोई ना संदर्भ में પણ વેદના ઋષિઓ એમ કહે છે કે એક તત્વ એવું છે કે જે આજે બિયોન્ડ રિલેટિવિટી છે અને એ પૂર્ણ છે ચેતન અચેતન બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડ પૂર્ણત્વથી ભરેલા છે નવાઈ લાગશે કે આજે ઇદમ એટલે જે દેખાય છે એ તો બધું પૂર્ણ છે નથી દેખાતું એ પણ પૂર્ણ છે અને બીજી વાત ઇદમ પૂર્ણમ એટલે નજર સામે જે દેખાઈ રહ્યું છે એ પણ પરિપૂર્ણ છે અદહ એટલે દૂર જે દેખાઈ રહ્યું છે એ પણ પરિપૂર્ણ છે નથી દેખાતું એ પણ પરિપૂર્ણ છે પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટ્યું છે નવાઈની વાત એ છે કે પૂર્ણમાંથી પૂર્ણને બાદ કરો તો પૂર્ણ જ શેષ રહે છે એવો અદ્ભુત મંત્ર છે ગણિતના બધા નિયમ અહીંયા કોલેપ્સ થઈ જાય છે જે વાત શ્રીનિવાસ રામાનુજે નાની ઉંમરે સ્કૂલમાં કરી કે શૂન્યને શૂન્ય કેળા આપવામાં આવે તો શું બચે નાની ઉંમરે અહીંયા શૂન્યમ એના બે અર્થ છે શૂન્યમના એક છે જેમાં કાંઈ ન હોય એવું જે તથાગત બુદ્ધે સ્વીકાર કર્યો શૂન્ય એટલે નથિંગનેસ
પણ અહીંયા વેદોની પરિભાષામાં શૂન્ય એ પૂર્ણ છે, એમાં બધું જ છે, બધું જ. વર્ષો પહેલાં મેં ગુજરાત સમાચારમાં એક સરસ લેખમાળા આવતી, એમાં લેખ વાંચેલો, હોલોગ્રાફિક ફોટોગ્રાફીનો. હોલોગ્રાફિક ફોટોગ્રાફી સામાન્ય રીતે જે આ કેમેરાઓ છે ને એ નેગેટિવ લે છે, નેગેટિવમાંથી પોઝિટિવ થાય છે અને આખું ચિત્ર લેવા પ્રયાસ કરે છે. પણ હોલોગ્રાફિક ફોટોગ્રાફી એવી છે કે એમાં ચિત્ર નથી આવતું, ચિત્રની જગ્યાએ ડોટ્સ લખાય છે, ડોટ મુકાય છે, ડોટ 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 એટલે મીંડું એટલે શૂન્ય, શૂન્ય લખાય છે. અને હાવ રમૂજની વાત કરું, કાંઈ ન આવડે ને તો કુંડાળા કાઢતા તો આવડે, કારણ કે આખરે તો શૂન્યનું ફરજંદ છે ને, કાંઈ ન આવડે તો કુંડાળો તો કાઢે છે, એ કુંડાળા બધું શૂન્યનું સર્જન છે એટલે એને મીંડું પહેલાં આવડી જાય છે. કોઈ પણ ગણિતની સંખ્યા લખો કે અક્ષર લખો તો પહેલાં અનેક મીંડાનો જુદો જુદો સંગ્રહ, એ જ એક બે ત્રણ અને એ જ ક ખ ગ, અનેક મીંડાઓનો જુદો જુદો સંગ્રહ. પણ હું એ વાત જરા જુદી થઈ જાય, પણ આજે ફોટોગ્રાફી લેવાય છે, હોલોગ્રાફિક ફોટોગ્રાફી, એમાં આખું ચિત્ર પછી લેન્સની જેટલી કેપેસિટી એ ડોટના રૂપમાં હોય. તમે એ અને સીધું પોઝિટિવ હોય, નેગેટિવ નહીં, આ જે કેમેરાઓ છે એ નેગેટિવ લે અને પછી પોઝિટિવ કરે. દર્પણમાં નેગેટિવનું નેગેટિવ જ રહે, તમે દર્પણમાં જુઓ તો આપણું ડાબું હોય જમણું દેખાય ને જમણું હોય ડાબું દેખાય, બરાબર છે ને? આમાં જોઈ છે ને ભાઈ, અરીસાની ખબર તો છે ને, આ દુનિયામાં કોઈ માણસ એવો નથી કે અરીસામાં અરીસાની ખબર ન હોય. બોલો, ગઈઢિયા હોય ને તોય દર્પણની સામે જોઈ નાચવા માંડે, બોલો, અને જુવાની ફૂટી જાય, અરીસા સામે જોઈ ને જુવાની ફૂટે. ખેર, તો દર્પણ એ નેગેટિવ આપે છે, કેમેરો નેગેટિવમાંથી પોઝિટિવ આપે છે, અને હોલોગ્રાફિક ફોટોગ્રાફી પોઝિટિવ જ આપે છે. હવે તમારી પાસે એક ફોટો હોય જે સામાન્ય કેમેરાથી લેવાયો છે, એના તમે 1000 ટુકડા કરી નાખો તો ફોટાનું અસ્તિત્વ રહેતું નથી. હોલોગ્રાફિક ફોટોગ્રાફીમાં તમે 1000 ટુકડા કરો ને તો એક બિંદુ હચવાયું હોય ને તો એમાં આખું ચિત્ર ભર્યું હોય. પૂર્ણમિદમ, બોલો બોલો, પૂર્ણમિદમ પૂર્ણમદઃ. હવે આગળ વધીએ તો એક નાનું અણુ, નાનું નાનું અણુ, સૂક્ષ્મથી સૂક્ષ્મ, એમાં આખું બ્રહ્માંડ હોય. બોલો, જો આ બ્રહ્માંડ છે એમાં ગેલેક્સીઓ હોય, સૂર્ય ચંદ્ર નક્ષત્રો તારાઓ હોય, તો નાના એટમમાં શું હોય, એની નાભી હોય એટલે ન્યુક્લિયસ હોય, એની આસપાસમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોન ઘૂમતા હોય, જાણે આખા બ્રહ્માંડની છબી એક ડોટમાં હોય ને એવું લાગે છે. માતા પિતાના એક બુંદમાં આખે આખો માણસ સમાયો છે, આપણને દેખાય કે ન દેખાય, પણ આખે આખા માણસની છબી, એટલે સુધીની એની કેટલી ઊંચાઈ થાય, એ જાડો થાય કે પાતળો થાય, એ કાળો થાય કે ધોળો થાય કે ભૂખરો થાય કે આફ્રિકાના રાજવંશી જેવો થાય, એને બે હાથ સરખા હશે, અંગ બધા સરખા હશે કે વિકલ હશે, આ બધું આખે આખું એક ડોટમાં સમાયું છે, એક ડોટમાં, એક બિંદુમાં સમાયું છે, એક બિંદુમાં.
અને તમે જુઓ એક બિંદુનો વિસ્તાર કેવડો મોટો, વડલાનું બીજ કેવું હોય, અને આખો આખો આખે આખો વડલો અંદર અંદર પડ્યો જ હોય. મને મગજમાં દહર વિદ્યા સ્ફુરી રહી છે ઉપનિષદોની, અને એનો સરસ ભાવ છે. અથ યદિદમસ્મિન દહરમ પુંડરિકમ વેશ્મ તસ્મિન યદંતરઃ તદ્વાવ અન્વેષ્ટવ્યઃ તદ્વાવ વિજિજ્ઞાસિતવ્યઃ. દહરમ એટલે ઝીણામાં ઝીણું, એક ઝીણામાં ઝીણું અંદર છિદ્ર છે, ઝીણામાં ઝીણું ડોટ જેવું. પણ વેદ લખે છે કે જ્યાયાન પૃથિવ્યા જ્યાયાન અંતરિક્ષાત, એ નાનું બિંદુ પૃથ્વીથી પાણીથી આગ પવન આકાશથી મોટું છે. કેમ મનાય? ઝીણું બિંદુ સમસ્ત સૃષ્ટિ એક સૂક્ષ્મ બુંદમાં સમાયેલી છે, એટલે એ પરિપૂર્ણ છે. નાનામાં નાનું એટમ પણ પરિપૂર્ણ છે. પૂર્ણમિદમ એટલે અહીંયા શૂન્યને અને પૂર્ણને સમાનાર્થિતા છે. જે શૂન્ય છે એ જ પૂર્ણ છે, અને પૂર્ણ છે એ જ અનંત છે. જે અનંત છે એ પૂર્ણ છે, અને પૂર્ણ છે એ શૂન્ય છે. બે ત્રણેય શબ્દો ઇન્ફિનિટીમાં લગભગ સમાનાર્થી છે. તો બોલો, પૂર્ણમિદમ દેખાય છે એ પૂર્ણ છે, પૂર્ણમદઃ જે દૂર દૂર દેખાય છે અથવા નથી દેખાતું એ પણ પૂર્ણ છે, પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. બહુ અદ્ભુત વાત કરી રહ્યા છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે, પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. બને કેમ? પૂર્ણમાંથી પૂર્ણ કેમ થાય? કાંઈક તો ઓછું થવું જોઈએ ને? તો કે નહીં, પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમેવાવશિષ્યતે. ગણિતના તમામ નિયમો એ કોલેપ્સ થઈ જાય. પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પૂર્ણ જ રહે છે. સામાન્ય મગજમાં આવે કેમ આ બધું? આઠમાંથી ચાર બાદ કરો તો શું રહ્યો? બોલો, ચાર. આઠમાં ચાર ઉમેરો તો શું થાય? બોલો, બાર. આઠને ચારથી ગુણો તો શું થાય? બોલો ને. મારે તો ગણિત કાચું હતું એટલે સાધુ થયો. મને એમ થયું કે આનું ગણિત કાચું, કાંઈ ધંધો બંધો આમાં હાલે નહીં. વગર ગણિતે ધંધો હાલે એવો કયો ધંધો? બસ આ ધંધો સાધુ થઈ જાય ને. વગર ગણિતે ભગત આપણું હાલે. આઠ ચોક 32. જો વધઘટ થાય છે કે નથી થતી? પણ 0 + 0 = 0, 0 - 0 = 0 × 0 = 0 / 0 તો 0. ક્યાં ગયા ગણિતના નિયમો બધા? વધઘટ કેમ મટી ગઈ? એ જ રીતે પૂર્ણ પ્લસ પૂર્ણ = પૂર્ણ, પૂર્ણ માઇનસ પૂર્ણ = પૂર્ણ, પૂર્ણ મલ્ટીપ્લાય વિથ પૂર્ણ ધેન પૂર્ણ. પૂર્ણમેવાવશિષ્યતે, પૂર્ણમેવાવશિષ્યતે. આ ઇન્ફિનિટી છે. એટલે ઘણાને ચિંતા થતી હોય,
આ બધાય જીવ ભગત થઈ જાય ને આ બધા ભગવાનના ધામમાં જાય તો આ જગત ખૂટી ન જાય. એ ન ખૂટે બાપા, તો કારણ વગરની ચિંતા કરી એ ખૂટે નહીં, એ અનંત છે, ના ખૂટે. પણ કેટલાકને કારણ વગરની ઉપાધિ માથે લેવાની ટેવ હોય કે આ બધા ભગત થઈ જાહે ને ધામમાં વ્યા જાહે ને તો દુનિયાનું શું થાય. મહારાજ પ્રસિદ્ધ પ્રસંગ છે, મહારાજ વરતાલમાં વિરાજમાન હતા અને ઉમરેઠના 20 બ્રાહ્મણો આવ્યા હો દર્શને. આંબા નીચે મહારાજ સભા ભરીને બેઠેલા અને એમાંથી એક બ્રાહ્મણે કીધું કે સ્વામિનારાયણ, સંતો બેઠેલા ને, તમે આમનામ બધાને સાધુ કરી દેશો તો જગતનું શું થાય, સંસાર કોણ ચલાવશે. મહારાજ કહો, અને ઘરની ચિંતા નથી, આખા સંસારની ચિંતા લઈને બેઠો છે. મહારાજ કે ભૂદેવો, અમે ભગવાન છીએ એની આજ તમે પરીક્ષા કરો. તમારો પ્રશ્ન છે ને કે સંસાર કેમ હાલશે, પરીક્ષા કરો. શું? તમે 20 જણા છો, તમે 20-20 સાધુ થઈ જાઓ અને હું આ આંબાના ઝાડ ઉપરથી તમારા જેવા જ 20 બીજા ઉતારું, રૂપે ગુણે બધા તમારા જેવા જ. અને તમે ઘરે જાઓ તો તમારા ઘરવાળા ઓળખે નહીં, એને એમ લાગે કે આ ઈ જ આવ્યો. બોલો, સાધુ થશો? તો બ્રાહ્મણો કે હાળો, આ તો આવી ભરેણા. સ્વામિનારાયણ તો હામે ગાળીઓ નાખો. તો મહારાજ જોયું, ગડમથલ ચાલે છે. મહારાજ કે હાલો, 20 ન થાવ તો કાંઈ નહીં, 10 તો થાવ. આજે અમારું પારખું તો કરો, 10 થાવ. તે વિષયમાં અંદરો અંદર સંઘર્ષ થયો. ઓલો કે તું થા, ઓલો કે તું થા, ઓલો કે તું થા. મહારાજ કે હાલો, 10 કાંઈ નહીં, 5 થાવ. એટલે આ બધાએ નક્કી કર્યું કે આ 5 ગઈઢિયા છે એને મોકલી દઈએ, મોકલવા જેવા છે. પારખું કરવું છે તો 5 થાવ. ઓલા કે અમે તમારા ઘરે રોટલા ખાવા આવીએ છીએ. મહારાજ કે 1 થાવ. તે હાવ ગઈઢો બ્રાહ્મણ હતો ને, એને બધાએ કીધું બાપા તમે થઈ જાઓ. માળા શરમ નહીં આવતી, મને હુળીએ ચડાવવા કર્યું, કોઈ તૈયાર નથી. એટલે મહારાજ કે સંસારની ચિંતા કરો માં, આ બધું આમ જ હાલશે, બધાય કાંઈ થાય નહીં, જાઓ ઘરની ચિંતા કરજો. કે અનંત છે એ ઓછું ના થાય, એ ના વધે ન ઘટે તો અનંત કહેવાય, તો પૂર્ણ કહેવાય, અને એ જ અર્થમાં તો શૂન્ય કહેવાય. આનો મર્મ શ્રીનિવાસ રામાનુજન પામી ગયા હતા. આનો મર્મ કેવા મોટા વૈજ્ઞાનિક. ખેર, તો જેમ વિજ્ઞાન એ પ્રયોગ આધારિત છે, આપણે કહેવાનો આશય તો એ હતો કે ધર્મ પણ પ્રયોગ આચારિત હોવો જોઈએ, એમાં પ્રયોગ હોવા જોઈએ. અને પ્રયોગો થાય છે, નથી થતા એવું નથી, પણ આપણને ખબર નથી, ત્યાં જ કરે છે. જુઓ એક બીજી વાત, વિજ્ઞાન મહાન છે, કાલે આપણે જોયું, આપ બધા પણ જાણો છો. આજે વિજ્ઞાને માણસ સુખી થાય એટલા માટે સાધનોનો ખડકલો કરી દીધો. કેટલા સાધનો, કેટલા. જૂના જમાનામાં, પ્રાચીન યુગમાં લોકો ગુફામાં રહેતા, બરાબર. પછી પર્ણકુટીઓ થઈ, પછી મડ હાઉસ એટલે માટીના થયા મકાનો, પછી સ્ટોન હાઉસ થયા, ઈંટના મકાન થયા,
અને આજે વેધર પ્રૂફ બંગલા થઈ ગયા બોલો. ગમે એવી અમદાવાદમાં ગરમી હોય તો કંઈ થાય, એસીમાં બેઠો હોય ને. વાહનોની પ્રગતિ જુઓ, પૈકે હાલ તો આજ વિમાનમાં ઉડે છે. એકલો નહીં, આખું ગામ ઉડે છે. આખું ગામ 400 જણા બોલો. અને પેટનું પાણીએ ન હાલે એમ ઉડે. હા, પ્લેન આવેલું જતું હોય. કાઠિયાવાડી કાકાએ, ભીખુદાનભાઈ કોક કહે છે, કાકાએ પૂછ્યું કે આ પ્લેન હેન્ડે છે કે નહીં હેન્ડતું? તો કે 2 કલાકથી હેન્ડે છે કાકા. તો કે ઈમ કેમ નહીં થતું? એ ન થાય સારું કાકા, ઈમ થાય ને તો એમાં મજા નહીં કાકા. અને વાંચે હાજી આમ આમ થવા માંડે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. ભગત ખરેખર કહું, એક જૂની વાર્તા આવતી. એક જણાને ઉડવાનું મન થયું એટલે પાંખું બાંધીને ઉપર ચીડો ને પડ્યો ને મર્યો. આવી વાર્તા આવતી એટલે લોકો એને ગાંડો ગણ્યો. પણ મને સમય જતાં એ વિચાર થયો કે આ માણસને દાદ દેવી પડે, કે હજારોમાંથી એકને જ એવો વિચાર આવ્યો કે હું ઉડું. કોઈને ન આવ્યો, ભલે મરી ગયો, એનો પ્રયોગ સક્સેસ ના ગયો, પણ ઉડ્યો તો ખરો. હોનીન ઘરમાં મરણ થયું, હોનીન બાઈને સત ચડ્યું. ક્ષત્રિયાણીને સત ચડે એ જુદું, નાને ચડ્યું એ જુદું. હવે મારે મારા પતિ આરે બળવું. ભાનુભાઈ હોની આ વાત કહેતા, સત ચડ્યું. પછી તો સતીમાં આખું ગામ પૂજા કરે, હાકરના પડા નાળિયેર મીંડા આવવા, ઘર ભરાઈ ગયું હાકરના પડાથી. સિંદૂર બિંદુર કંકુના થાપા, હાથમાં ત્રિશુળ ને માં બેહી ગયા. સત ચડ્યું છે. અને પછી પાલખી નીકળી પતિની, તો આય ભેળા સતીનો વેશ, ખુલ્લા કેશ. અને જ્યાં આમ દરવાજે પહોંચ્યા, સામે મસાણ દેખાણું, લાકડા ખડકેલા દેખાણા. ત્યાં આને થયું, કહો આમાં તો બાળશે મને, સત ઉતરી ગયું. તો કે હવે મારે સતી નથી થવું. પણ એમ થોડું હાલે, આખા ગામની પૂજા લીધી, હવે નો સતી તો પરેણે કરીએ. પાછા વળો તો કુળ લજાય. તો કે કુળ શેનું લજાય? આપણી આટલી પેઢીમાં દરવાજા સુધી કોઈ આવ્યું છે? હું આટલે તો આવી, કુળ શેનું લજાય? એટલે કોઈને નહીં ને, એકને તો ઉડવાનું મન થયું. પણ તમે જુઓ, મનુષ્યનું પ્રભુત્વ જગત ઉપર જુઓ. માછલાઓ છે ને પાણીમાં જ તરી શકે છે. એ ઉડતા માછલા હોય છે થોડાક, પણ એ નહીં બરાબર. પંખીઓ આકાશચારી જ છે, એ પાણીમાં નથી તરી શકતા, સિવાય કે અમુક અપવાદો. પણ માણસાળો એવો, પૃથ્વીમાંય ફરે, પાણીમાંય ફરે અને આકાશમાંય ઉડે. બોલો, સબમરીન લઈને કેટલો નીચે, 11 માઇલ સુધી નીચે ગયાના દાખલા છે. બોલો, સમુદ્રમાં નીચે 11 માઇલ, આકાશમાં કેટલો ઊંચે ઉડે. પ્રભુત્વ કેટલું છે! એક ઈચ્છા, ભલે મરી ગયો માણસ, પણ એની ઈચ્છા કેવી સજીવન થઈ, આજ કેટલા પ્લેનો થઈ ગયા. બોલો, આ વિજ્ઞાનની જ કમાલ છે ને. ઉડવાની ઈચ્છા એ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. ચંદ્ર ઉપર માણસ ઉતારવા એ કંઈ નાની વાત છે. અને ચંદ્ર ઉપર ક્યાંય કોઈ વિશ્વ નહોતું પહોંચ્યું, એ જગ્યાએ આપણા સ્પેસ સાયન્સે, આપણા ઈસરોએ આપણું મશીન મોકલું. ગજબનો પ્રસંગ હતો. થોડાક માટે રહી ગયું, રહી ગયાની ગણતરી ન હોય એટલે સુધી પહોંચ્યું ને, એના અભિનંદન હોય. ધન્ય છે મોદીજીને અને એની આખી ટીમને કે ક્યાં પહોંચ્યા. હું વાત મારે તમને બીજી જ કહેતો હતો કે સુખના સાધનોના ઢગલા થઈ ગયા અને હજી થશે. પણ વિજ્ઞાનની મર્યાદા એ હશે
કે સુખના સાધન આપી શકશે, સુખ નહીં આપી શકે. સુખ નહીં આપી શકે એ તો ક્યાંક જુદી જ જગ્યાએથી આવે છે. એટલે મદન મોહન માલવીજી એમ કહેતા કે જ્યાં વિજ્ઞાનનો સીમાડો પૂરો થાય છે ત્યાંથી જ્ઞાન અને ભક્તિના સીમાડા શરૂ થાય છે. જ્યાં વિજ્ઞાન કા અંત હોતા હૈ વહીં સે શ્રદ્ધા શરૂ હોતી હૈ. એટલે વિજ્ઞાનની એક મર્યાદા છે કે એને એ પ્રકૃતિના સીમાડાથી એટલે ભૌતિકતાના સીમાડાથી વિજ્ઞાન બહાર નહીં જઈ શકે. એટલે નહીં જઈ શકે કે એક તો એનું એ ધ્યેય નથી. કોઈ વૈજ્ઞાનિક એમ નથી કહેતો કે અમારે ભૌતિકતાના સીમાડા વિંધી બહાર જવું છે, એવું કોઈ કહેતો જ નથી. આ પોતે જ તૈયાર કરેલી લક્ષ્મણ રેખા છે, એના જ આનાથી આગળ નહીં. એમ એ સ્વીકારે ન સ્વીકારે, જાણે ન જાણે, પણ એણે એક લિમિટ દોરી દીધી છે કે આટલે સુધી જ હોય, એથી આગળ ન હોય. ત્યારે ધર્મ, ફરીથી કહું, ધર્મ નોટ સંપ્રદાય, ધર્મ નોટ ઓનલી સદાચાર, ધર્મ એટલે અધ્યાત્મ વિજ્ઞાન. એણે એની એનું લક્ષ્ય બહુ ઊંચું સાધ્યું છે, ઊંચું, જે પ્રકૃતિના સીમાડાની બહારનું લક્ષ્ય છે. અને એટલે જ તમે જુઓ, એક તો લક્ષ્ય એ પ્રમાણેનું નથી વિજ્ઞાન પાસે, એટલે સાધનો નથી એની પાસે. તમે ગમે એટલા ગતિશીલ સાધનો બનાવશો, લાઇટ સ્પીડથી વધારે ઉડી નહીં શકો. અને લાઇટ સ્પીડે ઉડનારા માણસની દશા શું થાય, એ પ્રકાશની ગતિએ ઉડનારાના જે સમીકરણોથી વાંચો તો ખબર પડે કેટલું જબરજસ્ત દબાણ વર્તાય, મરી જાય માણસ. છતાંય માની લ્યો કે એવા સાધન મેળવી લે કે પ્રકાશની ગતિએ ઉડી શકે, પણ પછી શું? એક મર્યાદા દોરાઈ ગયેલી છે, ભૌતિકતાનો સીમાડો. એ સીમાડાથી પારની વસ્તુ બતાવે એવું કોઈ સાધન વિજ્ઞાન પાસે નથી. વિજ્ઞાન મારો તો પ્રિય વિષય છે, અને ખરેખર કાલે કહેતો તો એમ, એ વૈજ્ઞાનિકો એના વિષયને વફાદાર છે, ધર્મગુરુઓમાં એ વફાદારી દેખાતી નથી, માફ કરજો. પણ છતાં બીજું પાસું એ છે કે એની એક મર્યાદા છે, એનાથી એ પાર ગતિ ના કરી શકે. એક તો ઈરાદો નથી, બીજું સાધન નથી. જ્યારે વેદ માની શકો તો વચનામૃત, વેદ અને વચનામૃત, પ્રકૃતિ પાર શું છે ને એ દર્શાવી રહ્યા છે, અને ત્યાં પહોંચવાના સાધનો પણ બતાવી રહ્યા છે. ખૂટે છે પ્રયોગ, પ્રકૃતિથી પાર, માયાથી પાર શું છે એ અધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. એટલે તમે જુઓ, ભારતના ઋષિ મુનિઓએ બાહ્ય સાધનોની મર્યાદા જાણી લીધી કે આ બાહ્ય સાધનોથી એને પહોંચી નહીં શકાય, તો એમણે અંદરના સાધન શોધ્યા. પહેલું સાધન છે મન. મનની અમાપ શક્તિઓ છે. મન સર્જન કરે છે, મન વિસર્જન કરે છે, મન અમૃત છે, મનમાં વિષ પણ મનમાં છે. તમારે મનને કઈ રીતે કામધુગાને દોવી છે ને એ જ છે. ડોંગરેજી મહારાજ છે ને મનની વાત સમજાવતા કપિલ ગીતાના અધ્યાયમાં બહુ સરસ વાત કહેતા, મન તો ચાવી છે, એ આમ કરો તો બંધ થાય ને આમ કરો તો ખુલી જાય. મન ચાવી છે. કપિલ ભગવાન એ જ કહે છે, જીલો મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. હે માં, દેવહૂતિને કહે છે કે માં, મન બંધનનું કારણ છે, મન મુક્તિનું કારણ છે.
बंधाय विषयासक्तम। जो ये मन विषय में आसक्त थई जाए तो बंधन छे, अने निर्विषय थई जाए तो मुक्ति नो दरवाजो खोले। चावी केटली होय आटली जोई ने, हाँ बे इंचनी, તાળું ખોલ નાખે। એટલે ડોંગરેજી બાપા એવું કહેતા, એ જેવડું મકાન હોય ને એવડો દરવાજો ન હોય, અને જેવડો દરવાજો હોય એવડો આગળીઓ ન હોય। જૂના જમાનામાં આગળીયા હતા ને, અને જેવડો આગળીઓ હોય એટલું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એવડી ચાવી ન હોય। પણ એ નાનકડી ચાવી તાળા નહીં ખોલ નાખે, આગળિયા નહીં ખોલ નાખે, દરવાજા નહીં ખોલ નાખે, બોલો આખું મકાન ખોલ નાખે, અને એ પાછું બંધ કરી દે। મેં કીધું કે નહીં ખબર નથી, પણ સાયન્ટિસ્ટો ગતિશીલમાં ગતિશીલ તત્વ કયું એના વિશે, એ વિષય ઉપર ચર્ચા કરવા માટે ભેળા થયા, ત્યારે મોટા ભાગની બધાઈનો સૂર હતો કે લાઇટ છે એ ગતિશીલમાં ગતિશીલ છે, પ્રકાશ। ત્યારે એક સીધા સાદા લઘરિયા વેશવાળો વૈજ્ઞાનિક ઊભો થયો ભારતીય, એણે એમ કીધું કે તમે સાંભળી લ્યો કે લાઇટ કરતાંય ગતિશીલ જો કોઈ હોય તો આપણું મન છે। મન ગતિશીલ છે, જ્યાં લાઇટ નથી પહોંચતી ને ત્યાં મન પહોંચી જાય છે। બોલો, તમે આંખો વીંચીને આમ સ્થૂળ રીતે આંખો વીંચીને સંકલ્પ કરો તો અનંત ગેલેક્સી સુધી માઇક્રોસેકન્ડમાં મન પહોંચી જાય છે। જ્યારે તમારા સાધનો 15 અબજ વર્ષથી આગળ વધતા નથી, ગતિશીલમાં ગતિશીલ સાધન મન છે। એટલે યોગીઓએ, હું જેને ઋષિઓ કહું છું, એક પ્રકારના મહાન વૈજ્ઞાનિકો એટલે આ નહીં ખાલી પ્રકૃતિ વિજ્ઞાન, આત્મ અને વિજ્ઞાનના અનુભૂતિના માર્ગે આગળ વધેલા મહાપુરુષો, એમણે મનરૂપી સાધનને સંવાર્યું, જેને બીજું નામ અંતઃકરણ પણ કહી શકાય। મનની મનનું સાધન, કાલે વાત થઈ હતી કે આહાર શુદ્ધિ કરે, મહારાજે જે વચનામૃતમાં કીધું એનાથી અંતઃકરણ શુદ્ધ થાય, અને શુદ્ધ અંતઃકરણની તાકાત છે કે અનંત વિશ્વમાં શું ચાલે છે ને એની ખબર પડી જાય। અરે યોગીઓ જવા દો, હું નામ ભૂલી જાઉં છું, પણ મનોવિજ્ઞાન ઉપર પ્રયોગ કરનારા ડૉક્ટર શેરમાન કે એવું કંઈક નામ છે, એણે મન ઉપર બહુ પ્રયોગ કરેલા। એમાં કહેવાય છે કે એક નાનું વિમાન 8-10 જણાનું એ ક્યાંક ક્રેશ થયું, અને ક્યાં ક્રેશ થયું પર્વતમાળામાં એનું કાંઈ હાથમાં જ ન આવ્યું। સ્વાભાવિક છે, અંદર માણસો હોય, એના સગા સંબંધીઓ હોય, સરકારોને ચિંતા થતી હોય, ત્યારે આ જે મનોવૈજ્ઞાનિક હતા, નારણ મામાએ આ દ્રષ્ટાંત લખ્યું છે એમની બુકમાં, એ ડૉક્ટરે માનસ ધ્યાન કરીને એ વિમાન ક્યાં છે ને ગોતી કાઢ્યું, જેને તમારા કોઈ સેટેલાઇટ ગોતી નહોતા શકા, એ વિમાનના ભંગારને એ મનોવૈજ્ઞાનિકે ગોયતો। મનની તાકાત કેટલી, વર્ષો પહેલાં મેં વાંચેલું કે રશિયામાં એક બાઈ હતા, એ આમ દ્રષ્ટિ કરે ને તો ચમચા આકાશમાં ઉડે, ચીપિયા વળી જાય, લોખંડનું પાર આ મનની શક્તિથી વળી જાય, એટલે એક આખું મનોવિજ્ઞાન, જો કે પશ્ચિમમાં વિકસ્યું, આજે એના ઉપર પ્રયોગો લોકો કરવા માંડ્યા જ છે, ટેલિપથી એમાંથી આવી, માણસ ગમે એટલો દૂર બેઠો હોય પણ સારું નરસું કંઈક હોય તો એના પડઘા, જો આપણે એ વ્યક્તિ સાથે હેતથી જોડાયેલા હોય ને તો એ પડઘા અરસપરસ પડ્યા સિવાય રહેતા નથી। સિમ્પલ દાખલો, નાનું બાળક હોય, માં સીમમાં, જૂનો જમાનો, માં સીમમાં ખડ વાઢવા ગઈ હોય સીમાડે ખેતરે,
અને આ નાનું બાળક ભૂખ્યું થયું હોય એ રડતું હોય ને ત્યારે માના સ્તનમાંથી દૂધની ધારા મંડે થાવ, નહીં તાર નહીં ટેલિફોન, માને થઈ જાય કે મારું બાળક ભૂખ્યું છે. પછી ખડ વાઢવા રોકાય નહીં, જે હોય ભેળું કરીને ઘેરે આવે બોલો. અને એનો બાપો છોકરાનો ઊભા વાહડા જેવો બજારમાં આટો મારતો હોય પણ એને કાંઈ ખબર ન પડે, કારણ તાર જોડાયેલા નથી. પ્રાર્થનાનું વિજ્ઞાન આખરે ક્યાં તમે જુઓ, વિશુદ્ધ મન એ પ્રાર્થનાનું વાહક છે. આપણા માટે કોઈ દુનિયાને છેડે પ્રાર્થના કરે ને તો અહીં આપણું સારું થાય એ નક્કી જ છે. હમણાં જ કોકે સરસ એક વાત, આપણે જોઈતારામભાઈ એમણે સરસ એક ક્લિપ મોકલી. એક સજ્જન, એના ઘરવાળા અને નાની દીકરી ખાલી મહિનાની, એ બેન કોરોનામાં નર્સ તરીકે કામ કરે અને એમાં એને કોરોનાનો ચેપ લાગ્યો એટલે એને દવાખાનામાં દાખલ થવું પડ્યું. આને લોકડાઉન એટલે બહાર જવાય નહીં. નાની છોકરી, સાધારણ કુટુંબ, પુરુષ વિચાર કરે કે હું તો ચલાવી લઈશ પણ આ દીકરીને દૂધ પાવાનું શું કરું. હિંમત કરીને માણસ દૂધ લેવા નીકળો, કાંઈ કોઈ આવે અડે નહીં આપે નહીં. એક હોટલમાં પહોંચ્યો, ગમે એમ કરીને મને થોડું દૂધ આપો. પહેલાં તો કે નહીં દૂધ નથી દૂધ નથી. તો કે ભાઈ મારી નાની દીકરી છે, મારી પત્ની નર્સ છે, કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરતાં કરતાં એને કોરોના લાગુ પડ્યો છે, દીકરી દૂધ વગર ટળવળે છે, દીકરી મરી જશે. આંખમાં આંસુ આવી ગયા એટલે હોટલવાળાને દયા આવી, એણે એક લીટર દૂધ આપ્યું કારણ કે આના 250 રૂપિયા થાય. અને ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા તો એની પાસે માત્ર 300 હતા. મનમાં થયું કે જે હોય તે દૂધ લઈ લો, 50 રૂપિયા. પાછો બીજે દિવસે પછી તો હોટલવાળાએ ના જ પાડી, 50 રૂપિયા એમ કાંઈ ન મળે. એમાં એક નાની કેન્ટીન, ચાવાળો બધાને ચા અપાય. આ માણસ ત્યાં ગયો કે થોડું દૂધ હોય તો. પણ એ પહેલાં છે ને એણે ભગવાનને એવી પ્રાર્થના કરી કે પ્રભો દીકરીનું શું થશે, મારું જે થાવ હોય તે થાય, હે ભગવાન તું દીકરી માટે દયા કર, એવી હૃદયથી પ્રાર્થના કરી અને ત્યાં પહોંચ્યો. પહેલાં તો એણે ના પાડી પણ પછી કહ્યું કે મારી આ સ્થિતિ છે. બે પોલીસવાળા ત્યાં હતા, દુકાનવાળાને થયું કે પોલીસવાળાને પકડશે, આને થયું કદાચ આ મને પકડી લેશે જ કરે, દીકરીનું શું થાય. અંદર પ્રાર્થના ચાલુ પણ એની વાત સાંભળીને 5-સ્ટાર હોટલવાળાને દયા ન આવી પણ નાના કેન્ટીનવાળાને દયા આવી ગઈ કે લ્યો ભાઈ દૂધ લઈ જાઓ. પૈસા કાઢ્યા કે મારી પાસે આટલા પૈસા, દીકરી માટે પૈસા, અને લઈ જાઓ દીકરીને દૂધ પાવ અને પાછા આવજો, હું તમને આપીશ, મારા પૈસા નથી જતા દીકરી માટે. એટલે એ લઈને આગળ વધ્યા, ત્યાં પોલીસની ગાડી ભેગી થઈ. એટલે આને એમ થયું કે હું નીકળો છું લોકડાઉનમાં તો નક્કી પોલીસ મને પકડશે. ત્યાં તો પોલીસો ઉતરા એ કે ભાઈ તમે હાલીને ક્યારે પહોંચશો, અમારી ગાડીમાં બેસી જાઓ. પોલીસવાળાએ ગાડીમાં બેસાડ્યા, ઘરે લઈ ગયા અને પોલીસવાળાએ કીધું કે ભાઈ જો આ નંબર છે, તમે હવે દૂધ લેવા બહાર ન નીકળતા ફોન કરજો અને અમે તમને દૂધ આપી જશું. બોલો, આમ ઘટના આપણને આમ કેટલી સ્પર્શી જાય.
એ પ્રાર્થના થઈ ક્યાંનો ક્યાં આપણી બાહ્ય દ્રષ્ટિએ કોઈ ઈશ્વરે સાંભળી લીધી અને આખો પ્રશ્ન પ્રાર્થનાથી સોલ્વ થયા. બોલો, આ તો મનના નાના નાના પ્રયોગો છે, અમાપ શક્તિની તો આ વાત નથી. પણ મન અપાર શક્તિઓનો ભંડાર છે અને મન જ્યારે એકાગ્ર થાય છે ત્યારે એની શક્તિઓ પ્રગટે છે. જેમ આ લાઇટ તો એ જ છે, પણ આમાં શોર્ટ વેવ્સ, મીડિયમ વેવ્સ હોય છે. જે ભણે છે એમને ખ્યાલ હશે કે એમાં પીક અને પીટ હોય, શૃંગ અને ઘાત હોય, અર્થાત પ્રકાશના કિરણો આમાં પ્રવાહી એક ધારા એમાં વધઘટ ના થાય, શૃંગ અને ઘાત ઉપર કે નીચે સમાન જ લાઇનમાં જતા હોય. એમાં જો મીડિયમ હોય તો એ પ્રકાશની ગતિ ઓછી હોય. હું નાનો હતો ને ત્યારે આ રેડિયોમાં આવતું શોર્ટ વેવ્સ ને મીડિયમ વેવ્સ, એટલે હું એવું ઊંધું સમજતો કે શોર્ટ વેવ્સ ટૂંક્યા હોય અને મીડિયમ વેવ થોડા વધારે જતા હશે. પછી અકલ આવી કે મીડિયમ વેવ આગા ન જાય, શોર્ટ વેવ્સ આગા જાય. એટલે જેમ પીક અને પીટ એટલે શૃંગ અને ઘાત એ જેટલા ડેન્સ એટલે ઘાટા થતા જાય એમ પ્રકાશની તાકાત વધતી જાય ને ગતિ વધતી જાય. એમાંય જ્યારે એવી કક્ષાએ પહોંચે કે આખો આમ તમને લાઈન જ લાગે, હોય શૃંગ અને ઘાત પીક અને પીઠ, અને એમાંથી એક્સરે, એમાંથી જાત જાતના કિરણો પ્રગટે છે, એકનું એક કિરણ કેટલું સશક્ત બની જાય છે. એમ મન જ્યાં સુધી વિવરિંગ હોય છે, આડાવળું દોડતું હોય છે, ત્યાં સુધી એની શક્તિ પ્રગટતી નથી. સામાન્ય રીતે કામ કર્યા કરે છે, પણ એ જ્યારે એના પીક અને પીઠ અતિ ડેન્સ થઈ જાય, એકાગ્રતા થાય ત્યારે થાય. અને ક્ષમા કરજો, એવી એકાગ્રતા દેવ કરે તો દેવને ફળ મળે, દાનવ કરે તો દાનવને ફળ મળે. મોટા મોટા દાનવોએ તપ કરીને સિદ્ધિઓ મેળવી છે, એ મનની જ સિદ્ધિઓ છે, દેવતાઓની સિદ્ધિઓ. એણે દુરુપયોગ કર્યો, આમણે સદુપયોગ કર્યો દેવોએ. એટલે મનની અપાર શક્તિ છે. ગતિશીલમાં ગતિશીલ હોય તો મન છે, પણ અધ્યાત્મ વિજ્ઞાન ત્યાં જ અટકું નથી, મન સુધી જ. અધ્યાત્મ વિજ્ઞાન મનથી પણ આગળ આપણને લઈ જાય છે. શા માટે ધર્મને હું શ્રેષ્ઠ વિજ્ઞાન કહી રહ્યો છું? એકનો સીમાડો પૂરો થઈ ગયો, પછી મન હોય ને તો મનનો સીમાડો આવી જાય. મન પછી આગળ નથી વધી શકતું, પણ એનાથી પાર પણ એક એવું તત્વ છે. ઈશ ઉપનિષદનો મંત્ર છે, ઝીલજો. અનેજદેકમ મનસો જવીયહ નૈનદેવા આપનુવન પૂર્વમર્શત. અનેજદેકમ મનસો જવીયહ, એવી નવાઈ ભરી વાત ઋષિ ઈશ ઉપનિષદમાં કહી રહ્યા છે કે એક એવું તત્વ છે જરાય હલતું નથી, જરાય હલતું નથી, અને છતાંય મનસો જવીયહ. મનથી પણ વેગવાન છે. શું અર્થ કરીશું? કેમ બને હલતું નથી અને મનથી વેગવાન? હાઉ ઇઝ ઇટ પોસિબલ? હલે નહીં અને મનથી વેગવાન. આનો અર્થ એ છે કે મન તો હલે છે, કારણ કે મન છે ને એ ગમે એમ હોય ને તો એ શાસ્ત્રોની દ્રષ્ટિએ અણુદ્રવ્ય છે. મન પણ અણુ છે, એટલે આમ ફરે છે. પણ વાલા ભક્તજનો, અણુ હોય ફરે, અલ્પ હોય ફરે, એક દેશમાં હોય ફરે, પણ સર્વત્ર વ્યાપી હોય ક્યાં ફરે? એ ફરે જ કઈ રીતે? જગ્યા તો હોવી જોઈએ ને. આ વ્યક્તિ અહીંથી અહીં જાય
કારણ કે આ જગ્યા ખાલી છે એમ મન પણ વ્યક્તિ શું મન પણ અહીંથી અહીંથી અહીં જાય છે કારણ કે ત્યાં જગ્યા ખાલી છે. આકાશ ક્યાં જાય? આકાશમાં કોઈ આવાગમન હોતું જ નથી. આકાશ વ્યાપક છે અને મનથી પાર જ્યારે પહોંચે ત્યારે વૈજ્ઞાનિકોને સાચી વાતની ખબર પડે પહોંચે તો કે ટાઈમ સ્પેસ જ્યાં ઝીરો થઈ જાય. ટાઈમ અને સ્પેસ સમય પણ ન રહીએ અને અવકાશ પણ ન રહીએ એવી જે ઝીરો સ્થિતિ છે જ્યાં ટાઈમ અને સ્પેસ શૂન્ય બની જાય એવું એક વ્યાપક તત્વ છે. એટલે મન જ્યાં જાય ને ત્યાં એ બેઠું જ હોય. મન દોડે તો ખરું જ, જ્યાં જાય ને એ બેઠું હોય. સર્વવ્યાપી તત્વ તો સર્વત્ર હોય, મન આમ દોડે તો એ ત્યાં બેઠું હોય, જેને આપણે શાસ્ત્રીય ભાષામાં પરમાત્માની વ્યાપક શક્તિ કહીએ છીએ. ભગવાન પોતાની વ્યાપક શક્તિથી અનંત કોટી બ્રહ્માંડોને પોતાના ઉદરમાં ધારીને બેઠા છે. એટલે મન જ્યાં જ્યાં દોડે છે એ પહેલાં મારો પરમેશ્વર ત્યાં બેઠો જ હોય. અને જ દેકમ મનસો જવિયહ, એ ટાઈમ સ્પેસથી પર છે. મને ખરેખર ભગવાન લક્ષ્મીનારાયણ શેષ શૈયા ઉપર સૂતા હોય ને એ બહુ ગમે. એ ચિત્ર જ બહુ ગમે. પહેલાં નહોતું સમજાતું, પણ સમજાયા પછી જે આનંદ આવે છે, એ જે ક્ષીરસાગર છે, ઇટ્સ નોટ ઓર્ડિનરી. બહુ ટૂંકમાં એને કહું, ઇટ્સ નોટ ઓર્ડિનરી ઓશન, ઇટ્સ કોસ્મિક ઓશન. શેષ શૈયા છે, ઇટ્સ બેડ ઓફ ટાઈમ, એ સમયની પથારી છે. કાળની કાળ બધાની પથારી ફેરવી નાખે છે. આ કોરોનાએ કેટલાની પથારી ફેરવી નાખી? કાળ બધાની પથારી ફેરવી નાખે છે. એ કાળને મારો ભગવાન પથારી કરીને એની ઉપર સૂતો છે, બિયોન્ડ ટાઈમ બેઠો છે. મનસો જવિયહ અને જ દેકમ મનસો જવિયહ, બિયોન્ડ ટાઈમ છે. એની નાભીમાંથી કમળ નીકળ્યું છે ને, હવે ભગવાનની નાભી કેવી બોલો, એમાંથી કમળ નીકળું. કોઈ નાભી બહુ ઊંડી હોય એમાંથી કોઈ આંબો ઉગો, ગોટલી ચડી ગઈ અંદર, તે નાભી ઇઝ ન્યુક્લિયસ ઓલ યુનિવર્સ. આખા બ્રહ્માંડની નાભી છે, એ સાધારણ નાભી નથી. એમાંથી નીકળેલા કમળમાં બ્રહ્મા વિરાજમાન છે. ખેર, એ સિમ્બોલ ઉપર વિશેષ વિસ્તાર અત્યારે નહીં કરું, પણ એ સર્વવ્યાપી ભગવાન નારાયણ અંતર્યામી શક્તિથી સર્વત્ર વ્યાપ્ત છે. અને અધ્યાત્મ વિજ્ઞાનનું લક્ષ્ય એ છે, અંતર બહિષ્ચ યત સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતઃ. અને નવાઈની વાત એ છે કે બહાર જોવાની જરૂર નથી, અંદર ઝાંકે અને બહાર દેખાય છે. દહર વિદ્યાનો મર્મ એ છે કે એક નાનું છિદ્ર છે, પણ એ જો હાથમાં આવી જાય તો જ્યાયાન પૃથ્વી આહા, જ્યાયાન અંતરિક્ષાત, અહીંયા એક છે, એને જો પામી જાય તો અનંત કોટી બ્રહ્માંડોમાં એની ચેતના વ્યાપી જાય. શું શ્રેષ્ઠ વિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન છે ભક્તજનો. આપણા વેદના ઋષિઓ કેટલે સુધી આગળ પહોંચેલા છે. હા, પ્રકૃતિનું વિજ્ઞાન તો એક ધ સિંગલ પાર્ટ ઓર સિંગલ ડ્રોપ. દરિયાનું જેમ બુંદ હોય એમ ભૌતિક વિજ્ઞાન તો એ મહાસાગરનું એક બિંદુ માત્ર છે. અને એમાં જેની દ્રષ્ટિ પહોંચી જાય છે ને એને બધું જ હાથમાં આવી જાય છે. એકેન વિજ્ઞાતેન સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એન અમતમ મતમ ભવતી, એન અશ્રુતમ શ્રુતમ ભવતી. એને એકને સાંભળે ને, એ એક સંભળાઈ જાય ને તો બધું સાંભળી લીધું. એનો એકનો નિર્ણય થઈ જાય ને તો એને બધા જ નિર્ણય થઈ ચૂક્યા. એ અધ્યાત્મ વિજ્ઞાન છે, પણ જરૂર પ્રયોગોની છે.
ખાલી વાતોથી નહીં, આપણે તો વાતો કરીએ છીએ, જીભ બોલે છે, કાન સાંભળે છે. મહારાજ કે જોયું એ તો ખાલી જોયું જ કહેવાય, સાંભળું એ તો માત્ર સાંભળું જ કહેવાય. આ બધું તો જેમ કોઈએ ગાયનો ખુર દીઠો, કોઈએ ગાયનું પગ દીઠો, કોઈએ શિંગડા દીઠા, આ દ્રષ્ટાંત દીધું છે મહારાજ. એ પૂર્ણ જ્ઞાન નથી. ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે એને યથાર્થ જ્ઞાન કહેવાય. એટલે મહાપુરુષો, અધ્યાત્મ માર્ગે ખેડાણ કરનારા મહાપુરુષો ઓછા નથી થયા ભારતની ધરતી ઉપર. પણ એમાંથી જે કંઈ યાદ આવશે એ આવતીકાલે. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.